સોય કલાકની વોટ યાત્રા બારડોલી લોકસભા બેઠકના બાબેન ગામમાં આવી ગઈ છે. તો આ બાબેન ગામમાં લોકસભાની ચૂંટણી લઈને હું વાતાવરણથી જાણીએ આપણે. હાલો આ વોટ યાત્રામાં બાબેન ગામમાં સોય કલાકની વોટ યાત્રા બારડોલી લોકસભામાં ફરી રહી છે ત્યારે બાબેન ગામની અંદર આવી ગઈ છે. નામ તો બાબેન ગામ છે પણ આને શહેર કરી દેવું જોઈએ, કારણ કે અહીંયા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ ગામના એ કંઈક અલગ જ છે. તો આ લોકસભાની ચૂંટણીને લઈને આ ગામમાં હું વાતાવરણ છે પ્રચાર પ્રસાર શરૂ થયો કે નહીં આપણે યુવા અહીં ઊભા જેમને પૂછીએ કે આ લોકસભાની ચૂંટણી આવી ગઈ કેવા પ્રકારનું વાતાવરણ છે અને પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં, હું વાયદાઓ આપ્યા તે પૂરા થયા છે કે નથી થયા? પ્રચાર પ્રસાર તો શરૂ જ થઈ ગયા છે અને આ બાબેન ગામની અંદર મોદી સાહેબનો પ્રચાર કરવાની જરૂર જ નથી. એટલે એવું તો શું થઈ ગયું નથી કરવાની જરૂર પ્રચાર? ગામની અંદર 100% કામગીરી પૂરી થઈ છે એટલે પ્રચાર કરવાની જરૂર નથી. મોદી સાહેબને લોકો ઓળખે જ છે. આ સાંસદની ગ્રાન્ટ હોય કે સરકારી જે ગ્રાન્ટ હોય આ ગામમાં કેટલીક આવી છે, કેટલી નથી આવી અને કેટલી જરૂર છે હજી? કેન્દ્ર સરકારની 14મું નાણાપંચ છે એ યોજનાના દર વર્ષે લગભગ 70-75 લાખ રૂપિયા બાબેન ગામને મળે છે. અને ક્યાં ક્યાં વપરાણા છે, ક્યાં વાપરવાના બાકી છે અને હજી શું શું જરૂરિયાત છે? રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર આ બધી જ કામો માટે વપરાય છે, વિકાસના કામો માટે. એ તો આ ગામમાં ખેતી કેવી છે? શેરડી ઊંધા જાય છે અત્યારે, તમે જોઈ શકો છો શેરડી, અને સૌથી વધારે ઉત્પાદન જો થતું હોય તો શેરડીનું અહીંયા થાય છે. અને આ શેરડીનું ઉત્પાદનને લઈને ખેડૂતો શું વિચારે છે અને ખેડૂતને લઈને કેવા પ્રકારની અત્યારે નીતિઓ જે છે એ આપણે પૂછીએ અહીંયા. આ ખેતીલક્ષી જે વાત કરીએ આપણે આ ગામમાં તો શું ઘટ છે અને ખેતીની તમામ યોજનાઓનો લાભ કાંઈ મળ્યો છે કે નથી મળ્યો? સિંચાઈની યોજના છે કે નહીં? અહીંયા ગામમાં સિંચાઈની યોજના પણ છે અને ખેડૂતોને બધી યોજનાનો લાભ મળ્યા છે. અત્યારે ખેડૂતને ફક્ત વીજળી જે મળે છે 8 કલાક મળે છે, એની 10 કલાક મળે તો અહીંના ખેડૂતોને કોઈ જ તકલીફ નથી. એ આ જે 8 કલાક જે વીજળી છે અને જો 10 કલાક થઈ જાય તો આ ઉત્પાદન જે આખું ઉત્પાદન જે શેરડીનું છે એ બમણું થઈ જાય અને એના ફાયદા શું શું થાય? અને આ ખેડૂતોને જે 8 કલાક વીજળી મળે છે એમાં પૂરતું પાણી નહીં ચાલે, 2 કલાક વધારે મળતું હોય તો ખેડૂતોને આ સિંચાઈના પ્રશ્ન જે છે તો તેમ કે ખેતીમાં પાણીને એની બધી પૂરતી સગવડ થઈ જાય. અને સરકારી યોજના જે છે ખેડૂત લક્ષી એ ઠેઠ સુધી પૂગી છે કે નથી પૂગી? ભાવ જે વાત કરીએ આપણે કે જે ઉત્પાદન તમે મૂકો બજારમાં એનો ભાવ કેવો મળે છે, કેવો હોવો જોઈએ, શું હોવો જોઈએ? ઉત્પાદન જે છે એનો ભાવ પણ સારો મળે છે અહીંયા ખેડૂતોને. એ ઉત્પાદન જે થાય છે એનો ભાવ કેવા પ્રકારનો થાય છે, હારામ હારો મળે છે? બીજા એક યુવા અહીં ઊભા છે એને પૂછે આ શું કહો તમે? એટલે ભાવની બાબતની જો વાત કરું શેરડીના ભાવની બાબતમાં તો કેન્દ્ર સરકારમાં આજ સુધીમાં, ભારત દેશ આઝાદ થયો ત્યાર સુધી આજ સુધીમાં જો સરકારે પહેલી વખત આ મોદી સરકારે નિર્ણય લીધો છે કે સુગર ફેક્ટરીઓએ જે ખાંડ વેચવાની આવે એનો નીચામાં નીચો ભાવ, આનાથી નીચે ખાંડ 2900થી નીચે ખાંડ નહીં વેચી શકે એ જો નિર્ણય કર્યો એટલે મોદી સરકારે કર્યો છે. એના થકી સુગર ફેક્ટરીઓને લાભ થાય, એના લાભ થવાથી ખેડૂતોને પણ લાભ થાય. એ આ વિસ્તાર બાબેન ગામ છે, ગામની અંદરની વાત કરીએ તો 1955થી એક સુગર ફેક્ટરી છે. કઈ રીતે કામ કરે છે, શું કામ છે આપણે પૂછીએ અહીંયા, આ સુગર ફેક્ટરીનું કામ મુખ્ય શું છે અને કઈ રીતે કામ કરે છે? સુગર ફેક્ટરીનું કામ શેરડીનું કટિંગ કરીને શેરડી માટી ખાંડ બનાવીને, ખાંડ બનાવીને એક્સપોર્ટ કરે, દેશની અંદર વેચાય કે રાજ્યની અંદર વેચાય અને એના જે પૈસા આવે એ સૌ સભાસદોને ટન દીઠ જે ભાવ આપવાનો હોય એ શેર કરીને આપી દે. બીજા યુવા ઊભા છે તો આ રોજગારીની વાત કરીએ સરકારની લઈને જે નીતિઓ છે યુવાનોને લગતી કેવા પ્રકારની છે, શું છે, કેવી હોવી જોઈએ? દેશની અંદર લગભગ 65% જેટલી વસ્તી અત્યારે યુવાનોની છે અને મોદી સાહેબે જે સ્કિલ ડેવલપમેન્ટની યોજનાઓ કરેલી છે, મેક ઇન ઇન્ડિયા કરેલી છે, એના થકી પુષ્કળ રોજગારીનું સર્જન થાય છે અને આવનારા દિવસોમાં પણ પ્રાઇવેટ અને સરકારી સેક્ટરમાં પણ પુષ્કળ રોજગારીનું સર્જન થાય એવું દેખાઈ રહ્યું છે. એ રોજગારીનું સર્જન તો થાય જ છે. બીજા એક યુવા ઊભા છે અને પૂછે કે લોકસભાની ચૂંટણીમાં તમે મતદાન કરવા એકલા જવાના, કોઈ લઈને જવાના, કઈ રીતે જવાના? ચૂંટણીનું દરેક વોટની કિંમત હોય છે, તેથી આગલે દિવસે અને અઠવાડિયાથી દરેકને સમજાવવામાં આવે છે કે એક એક વોટની કેટલી કિંમત છે. ડોર ટુ ડોર બધાને કહીને દરેકને વોટની મહત્ત્વ આપીને 100% વોટિંગ થાય તેવું આયોજન કરીએ છીએ. એ કાકા ઊભા છે, કાકાને પૂછે, કાકા હું કહેશે લોકસભાનું વાતાવરણ અત્યારે વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો તમારો વર્ગ આખો હું વિચારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતાં પહેલાં આ વખતે લોકસભામાં?
હું તો મારા ગામ પૂરતો મર્યાદિત વાત કરીશ. અમારા ગામમાં મુસ્લિમ સમાજ જે છે તે અમે મોદી સાહેબના પડખે છે. મોદી સાહેબે અહીંયા બહુ બધું વિકાસનું કામ કરેલું છે, બહુ બધી યોજનાનો લાભ અમને મળેલો છે અને અમે ભાજપને જ વોટ આપવાના છે અને ભાજપના પડખે જ રહેવાના છે. એ બહુ સારા કામ થયા એટલે મતદાન કરતાં પહેલાં આ મુદ્દા હોતો ધ્યાનમાં રાખવામાં આવશે. ખાસ વાત કરવામાં આવે તો આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર મતદાન જે તમે મતદાતા છો તો સરકારની કઈ કઈ બાબતો, કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કયા મુદ્દાઓ યાદ રાખીને મતદાન કરશો? ખાસ બાબત એ છે કે સિક્યુરિટીની બાબતમાં જે સરહદો ઉપર જે અવારનવાર પાકિસ્તાનથી એમ તેમ જે હુમલાઓ થઈને જે દેશના જવાનોને જે શહીદ કરવામાં આવે છે તેના ઉપર સરકારે ખાસ ધ્યાન આપવા જેવું છે. એ આ ગામમાંથી આવવા જવા સારુંથી હું સગવડ છે, હું ઘટ છે, હજી કંઈ જોઈ છે કે નહીં આપણે પૂછી લઈએ. આ લોકસભાની ચૂંટણી પહેલાં માંગે કદાચ મળી જાય. એ આવવા જવા સારુંથી કે ગામમાં કેવા પ્રકારની સગવડ? અત્યારે અહીંયા બારડોલી સુગર, બાબેન સુગર ફેક્ટરી તમે જોઈ હશે, ત્યાં દરેક પ્રાંતના લોકો આવે છે રોજગારી મેળવવા. તો બારડોલીમાં ઘણી એવી ટ્રેનો હતી કે જેનો સ્ટોપેજ નહીં હતો અને ટ્રેનોની અછત હતી અને ડબલ ટ્રેકની પણ તકલીફ હતી. સરકારશ્રીએ, કેન્દ્ર સરકારે જે ડબલ ટ્રેકની વ્યવસ્થા કરી અને અત્યારે હાલમાં 3 ટ્રેનો ચાલુ કરવામાં આવેલ છે અને જેનો સ્ટોપેજ બારડોલીને પણ આપવામાં આવે છે. એ બહુ ઘણું સરકારની સારી કામગીરી છે અને એના માટે લોકોને ખૂબ જ આવવા જવા માટે જે મુશ્કેલીઓ પડતી હતી તે હવે સરળ થઈ જશે. લોકસભાની ચૂંટણી અને ચૂંટણીના વોટ યાત્રાની અંદર આ બારડોલી લોકસભાનું બાબેન ગામ અને બાબેન ગામમાં જેટલું સારું ગામ છે એવી જ રીતે મતદાન કરાવવા સારુંથી હોત અને બધાનું આખું એક આયોજન ગોઠવવામાં આવેલું છે. તો વોટ યાત્રાની અંદર તો બાબેન ગામ, હાલો આ વોટ યાત્રાને જઈ બીજે ગામ આવે છે.